हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश उनाळानी गरमीमां ठंडक आपे एवुं रोज़ कोकोनट आइसक्रीम बनावानी रेसिपी। एकदम स्मूथ, क्रीमी, मार्केटमां मळे एवुं आइस क्रिस्टल वगरनुं एकदम चोख्खुं अने सस्तुं आइसक्रीम घरे बनीने तैयार थई जाय छे। आपणे चेनलमां कम्युनिटी पोस्टमां एक पोल जनरेट कर्यो हतो, एमां बे ऑप्शन आप्या हता, केसर पिस्ता अने रोज कोकोनट। बे आइसक्रीममां वोटिंग सेम मळ्या छे, तो हूँ बन्ने रेसिपी तमारी साथे शेर करीश। जो तमने आ रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक जरूरथी करजो, शेर करजो, अने आवी नवी नवी रेसिपी जोवा माटे मारी चेनल ने सब्सक्राइब करी बेल आइकन जरूरथी प्रेस करजो, जेथी तमने मारा बधा ज वीडियोनी नोटिफिकेशन मळती रहे। रोज कोकोनट आइसक्रीम बनावा माटे आपणे मलाई लेवानी छे, तो जे थोड़ी जाटी मलाई आवे ए लेवानी छे। ध्यानमां राखवू के आपणे कोपरानो यूज़ नथी करवानो, आपणे मलाईनो यूज़ करवानो छे। तो मलाई आ टाइपनी जे होय ए लेवानी छे, तो एना माटे तमे कोई पण आ टाइपनुं जे कूણું નાળિયેળ આવે એ લઈ શકો છો, અથવા તો ત્રોપામાંથી તમને આ ટાઈપની મલાઈ મળી જશે તો તમે ત્રોપાનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે એક મિક્સર જાર લઈશું, મિક્સર જારમાં મલાઈને ઉમેરી દઈશું અને પાણી એડ કર્યા વગર આપણે ગ્રાઇન્ડ કરીશું, જો જરૂર પડે તો પાણી ઉમેરશું। તો આપણે ખોલીને ચેક કરી લઈએ, થોડું પાણીની જરૂર છે, તો એક ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। તમે પાણી નોર્મલની જગ્યાએ નારિયેળનું જે પાણી આવે એ પણ ઉમેરી શકો છો। ફરીથી મેં ગ્રાઇન્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મલાઈ આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। થોડા ચંક્સ અંદર રહી જાય તો પણ વાંધો નથી, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો મલાઈને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું। મલાઈ સાથે તમારે જો મલાઈના પીસીસ એડ કરવા હોય તો 1-2 ટેબલસ્પૂન એકદમ ફાઇનલી ચોપ કરીને તમે એના પીસીસ પણ ઉમેરી શકો છો। તો આપણી મલાઈની પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે આઈસક્રીમ બનાવવા માટેનું નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરી લઈશું, તો એ છે વિપ્ડ ક્રીમ। તો અહીંયા મેં રિચીઝની વિપ્ડ ક્રીમ લીધી છે, તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો, તમારા એરિયામાં જે પણ કંપનીની અવેલેબલ હોય એ તમે લઈ શકો છો। તો આ ટાઈપની વિપ ક્રીમ માર્કેટમાં મળતી હોય છે, એનો આપણે યુઝ કરીશું આઈસક્રીમ બનાવવા માટે। તો અહીંયા મેં 1 ચિલ્ડ એકદમ ઠંડી અને આ રીતે પીગળેલી વિપ ક્રીમ લીધી છે। ધ્યાનમાં રાખવાનું કે વિપ ક્રીમ છે એકદમ સરસ ચિલ્ડ હોવી જોઈએ અને એમાં આઈસ ક્રિસ્ટલ બિલકુલ ના હોવા જોઈએ। હવે આપણે વિપ ક્રીમને બીટ કરીશું। તો અહીંયા મેં બીટર લીધું છે, તમારી પાસે બીટર ના હોય તો તમે હેન્ડ વિશ્કરથી પણ એને બીટ કરી શકો છો, પણ એ પ્રોસિજરમાં થોડી વાર લાગશે, એપ્રોક્સિમેટલી 15-20 મિનિટ જેટલો ટાઈમ જતો રહેશે મલાઈને બીટ કરવામાં। તો હવે હું બીટરથી પહેલાં આપણે 1-2 મિનિટ લો સ્પીડ ઉપર આપણે બીટ કરવાની છે। તો મારી બીટરની સ્પીડ લો છે, 1-2 ઉપર રાખવાનું છે અને આપણે બીટ કરવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણી મલાઈ જે છે એકદમ ફ્લફી બનવા લાગી છે। 2 મિનિટનો ટાઈમ થઈ ગયો છે વિપ કરતા, તો હવે આપણે જોઈ લઈએ, તો એકદમ સરસ ફ્લફી બની ગઈ છે। હવે આપણે આ સ્ટેજ ઉપર બીટરની સ્પીડને હાઈ કરીશું અને હાઈ સ્પીડ ઉપર આપણે વિપ ક્રીમને બીટ કરીશું। વધુ 2 મિનિટ બીટ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી વિપ ક્રીમમાં સોફ્ટ પીક આવી ગયા છે। તો હજુ આપણે 1-1.5 મિનિટ સુધી બીટ કરીશું। તમે જોઈ શકો છો આ જે કોર્નર છે એ વળે છે, એનો મતલબ કે આપણા પીક સોફ્ટ છે, આપણે થોડા સ્ટીફ કરવાના છે। વધુ 1-1.5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી વિપ ક્રીમ એકદમ સરસ બીટ થઈને તૈયાર છે, હાર્ડ પીક આવી ગયા છે, મીન્સ આપણી ક્રીમ એકદમ પરફેક્ટલી બીટ થઈને તૈયાર છે। હવે આપણે એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું, તો અહીંયા મેં અમૂલનું મીઠાઈ મેટ લીધું છે, તમારી પાસે કોઈ પણ બ્રાન્ડનું હોય તમે લઈ શકો છો। તો અહીંયા આપણે 1/2 કપ કન્ડેન્સ મિલ્ક યુઝ કરવાનો છે, તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે 1/2 કપ પાવડર શુગર પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે 1/2 કપ ચિલ્ડ એટલે એકદમ ઠંડુ દૂધ ઉમેરવાનું છે, અને સાથે આપણે જે મલાઈની પેસ્ટ બનાવી હતી એ મલાઈની પેસ્ટ પણ આપણે ઉમેરી દઈશું। જો તમારે કોકોનટના પીસીસ ઉમેરવા હોય તો તમે આ સ્ટેજ ઉપર ઉમેરી દેવા। હવે રોઝના ફ્લેવર માટે અહીંયા મેં રોઝ શરબત યુઝ કર્યું છે, તમારી પાસે જે પણ હોય જેમ કે રોઝ સિરપ હોય, રોઝ એસેન્સ હોય એ પણ તમે ઉમેરી શકો છો। મેં અહીંયા 1 ચમચી ઉમેર્યું છે, તમારે વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો। હવે આપણે બીટરથી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું, જેથી બધા ઇન્ગ્રીડિયન્ટ વિપ ક્રીમ જોડે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય।
હવે તમારે આ રીતે જો આઈસક્રીમ જમાવવું હોય તો પણ જમાવી શકો છો, પણ થોડો સરસ કલર આવે એના માટે હું પિંક કલર યુઝ કરીશ. તો એકથી બે ડ્રોપ આપણે ઉમેરવાના છે, બહુ વધુ કલર એડ નથી કરવાનો. અને આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, અધરવાઇઝ તમે એઝ ઇટ ઇઝ પણ આઈસક્રીમને જમાવી શકો છો. ફરીથી બીટરથી એકદમ સારી રીતે બીટ કરી લેવાનું છે. તો એકદમ સરસ આપણો પિંક કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીટર બંધ કરી સ્પેચ્યુલા વડે એકવાર વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. રોઝ અને કોકોનટનો જે ફ્લેવર છે એકદમ સરસ આવે છે, અને રોઝ કોકોનટ બે ઉનાળામાં આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તો આ કોમ્બિનેશન સુપર હિટ હશે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ સરસ આપણું મિશ્રણ આઈસક્રીમનું બનીને તૈયાર છે. હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિક અથવા તો કાચના તમારી પાસે ડબ્બો હોય તમે એમાં આઈસક્રીમને જમાવવા માટે મૂકી શકો છો. તૈયાર કરેલું આઈસક્રીમનું મિશ્રણ આપણે ડબ્બામાં ઉમેરી આ રીતે ટેપ કરી દઈશું, જેથી હવા હોય તો નીકળી જાય, અને ઉપરથી આ રીતે આપણે સેટ કરી લઈશું. ત્યારબાદ હવે એમાં આઈસ ક્રિસ્ટલ ના બને તેના માટે સિલ્વર ફોઇલથી આ રીતે આપણે કવર કરી લેવાનું છે, અને ફ્રીઝરમાં આપણે મિનિમમ 6 કલાક સુધી સેટ કરવા માટે મૂકશું. તમારી પાસે ટાઈમ હોય તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. ઉપર ઢાંકણ બંધ કરી ફ્રીઝરમાં મૂકી દઈશું. મેં અહીંયા ઓવરનાઇટ માટે રાખ્યું હતું. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈએ. ઉપરથી સિલ્વર ફોઇલ જે લગાવી હતી એને પણ રિમૂવ કરી લઈશું. એકદમ આસાનીથી નીકળી જશે, બિલકુલ પણ સ્ટીક નહીં થશે. તો સિલ્વર ફોઇલને આપણે કાઢી લેવાની છે. સિલ્વર ફોઇલ કાઢી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ આપણું આઈસક્રીમ બન્યું છે. સ્કૂપરના હેલ્પથી આપણે આઈસક્રીમને સ્કૂપ આઉટ કરીશું. ફ્રીઝરમાંથી આઈસક્રીમને કાઢ્યા બાદ 1 મિનિટ સુધી રાખવું, ત્યારબાદ એને સ્કૂપ આઉટ કરવું. તો એકદમ આસાનીથી સ્કૂપ આઉટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ માર્કેટમાં મળે એવું જ આપણું આઈસક્રીમનું ટેક્સચર આવ્યું છે, અને ટેસ્ટમાં તો હું ગેરંટી લઉં છું કે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર તમે આ રીતે આઈસક્રીમ ઘરે જરૂરથી બનાવજો, અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આઈસક્રીમને આપણે સર્વિંગ બોલમાં સર્વ કરશું, અને ઉપરથી તમે પિસ્તા, રોઝ પેટલ્સ, રોઝ સિરપથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય તમે એનો યુઝ કરી શકો છો. તો જેને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આઈસક્રીમ બનીને તૈયાર છે. તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને કેવું બને છે તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, હું કેસર પિસ્તા આઈસક્રીમની રેસીપી પણ શેર કરવાની છું. તો એ રેસીપી જોવા માટે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલો બેલ આઇકન પ્રેસ કરી તેમાં ઓલ સિલેક્ટ કરજો, જેથી જ્યારે હું રેસીપી પોસ્ટ કરું ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે. સાથે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીના ગ્રુપમાં શેર કરજો. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.